મિત્રો નમસ્કાર આજનો દિન મહિમા તારીખ સાત જૂન ભાઈ કાકા વલ્લભ વિદ્યાનગર જેવા એક વિરાટ વિદ્યા સંકુલના દૃષ્ટા અને સ્રષ્ટા ભાઈલાલભાઈ પટેલનો જન્મ ખેડા જિલ્લાના સોજિત્રા ગામમાં તારીખ સાત જૂન અઢારસો ઇઠ્યાસીમાં થયો હતો મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કરી વડોદરા કોલેજમાં ઇજનેર બન્યા અને અમદાવાદ મ્યુનિસિપાલિટીએ ભાઈ કાકાની સેવાનો ભરપૂર લાભ ઉઠાવ્યો ઠેર ઠેર બાગ બગીચા ઊભા કર્યા અમદાવાદનો રિલીફ રોડ હોય ગાંધી બ્રિજ હોય કે પછી કાંકરિયા આ બધાનો વિકાસ કરનાર એ ઇજનેરને જગત આજે વલ્લભ વિદ્યાનગરનો પાયો નાખનાર શિલ્પી તરીકે ઓળખે છે ફેબ્રુઆરી તારીખ તેર ઓગણીસો ઓગણપચાસના રોજ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ વલ્લભ વિદ્યાનગરનું મુહૂર્ત કર્યું સાઇટ પર આવ્યા તો સુખદ આશ્ચર્યથી એમની આંખો પહોળી થઈ ગઈ અનેક ભવનોમાં તો બારણા જ નહોતા તો ક્યાંય છત પણ નહોતી આમ છતાં વિદ્યાર્થીઓ ત્યાં બેસીને અભ્યાસ કરતા હતા એમણે પોતાના પ્રસંગોચિત પ્રવચનમાં કહ્યું પણ ખરું કે દેશ આખો વસ્તુઓની અછત હોવાની કાગારોડ કરે છે પણ અહીં તો મને કંઈક અજબ જોવા મળ્યું છે સરકારની મદદ વગર પણ આવું સરસ કાર્ય થઈ શકે છે તે જોઈને દેશના અન્ય શહેરોએ પણ કંઈક પ્રેરણા લેવી જોઈએ વલ્લભભાઈના સબળ સમર્થન અને હોંફથી ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ અહીં ઊભી થઈ હતી વલ્લભ વિદ્યાનગરના ઉપકુલપતિ તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી તેઓ કહેતા હજાર વર્ષની ગુલામીમાંથી છૂટ્યા પછી જો દેશની સ્વતંત્રતાનું રક્ષણ કરવું હશે તો ભારતની પ્રજાને મજબૂત બનાવવી પડશે અને એના મૂળમાં તો શિક્ષણ જ રહેલું છે ભાઈ કાકાનું અવસાન ઈસવીસન ઓગણીસોને સિત્તેરમાં થયું લગભગ એકલા હાથે વિરાટ કાર્ય હાથ ધરનાર કાકાનું શિક્ષણ સંસ્કાર ક્ષેત્રે એક આગવું પ્રદાન ગણાવી શકાય ભાઈ કાકા પ્રેરણા આપતા ગયા છે કે સાધનો મર્યાદિત હોય ઉંમર વધતી જતી હોય તો પણ ધગસ અને તમન્ના હોય તો અસંભવિત કાર્યો પણ સંભવિત બની સફળતાના શિખર સર કરી શકાય છે